અરવલ્લી જિલ્લાના માલપુરમાં હર ઘર તિરંગાને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ. અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમને લઈને માલપુર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને કાર્યકરો સારાના વિદ્યાર્થીઓ દ્વારા માલપુર ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી. હર ઘર તિરંગા કાર્યક્રમને લઈને યુવાનોએ જોમ જુસ્સો બતાવ્યો. લોકોને જાગૃત કરવા વિદ્યાર્થીઓએ આ રેલી યોજી લોકોને દેશભક્તિના સંદેશ આપ્યા. લોકોમાં દેશપ્રેમની ભાવના જગાવી તેમના ઘરે દુકાનો પર ધ્વજ લગાવવાની વાત લોકો સમજ રજૂ કરવામાં આવી. માલપુરના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે દેશભક્તિ તેમના રગે રગમાં છે. આ દેશપ્રેમ દર્શાવવા તેઓ પોતાના પરિવાર મિત્રો અને કુટુંબીજનોને પણ પ્રોત્સાહિત કરશે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે પણ ધ્વજ ફરકાવશે અને અન્ય લોકોને પણ આમ જ કરવા જણાવશે. નમન પંડ્યા, ZS TV, અરવલ્લી. આજરોજ માનનીય વડાપ્રધાનના એક લાગણી કે ભાઈ 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે એને તહેવાર સ્વરૂપે ઉજવવામાં આવે. ગામે ગામ, રાજ્યમાં તમામ જગ્યા પર ભારત દેશની અંદર તિરંગો લહેરો ફરકાવવામાં આવે અને ઘરની ઉપર તિરંગો લાગે એટલે હર ઘર તિરંગાનું યાત્રા આજે માલપુર તાલુકામાં કરવામાં આવી અને તમામ કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને સંપૂર્ણ લોકો જોડાયા. એક સંદેશો આપવા માંગીએ છીએ કે આવનારા દિવસોની અંદર પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવીએ અને આપણે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવીએ અને આખા રાષ્ટ્રની અંદર 13 થી 15 તારીખ સુધી એક તહેવાર રૂપે આપણે ઉજવણી કરીએ તેવી જ આપ સર્વને વિનંતી કરું છું. અને આ તિરંગા યાત્રાનું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું ગર્વથી કહું છું કે આવા વડાપ્રધાન હર હંમેશ જે રાષ્ટ્રની ભાવના કેળવતા હોય એમને અમે ખૂબ અમે સન્માન કરીએ છીએ. આજરોજ માલપુર તાલુકા લેવલે આઝાદીના અમૃત મહોત્સવ 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. માલપુર બાયડના પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ, જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો, તાલુકાના યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ યાત્રામાં જોડાયા. આદરણીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું અને તે જેણે દેશ માટે બલિદાન આપ્યું છે તેમના માટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું. 13 થી 15 ઓગસ્ટ ઘેર ઘેર તિરંગા લગાવવામાં આવશે. જે લોકો રેલીમાં જોડાયા, તિરંગા યાત્રામાં જોડાયા એ સૌનું અમે હાર્દિક અભિનંદન કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. એવી શ્રી ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી આદરણીય એમને તિરંગા યાત્રાનું આયોજન સમગ્ર ભારતમાં કર્યું એની જેમ અમારા માલપુરમાં આજરોજ સમગ્ર નગરમાં તિરંગા યાત્રા અમે કાઢી અને જે લોકોએ આ દેશની આઝાદીમાં પોતાનું ખૂન રેડેલું છે, બલિદાન આપેલું છે, એવા લોકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળે એટલા માટે સમગ્ર દેશમાં અને માલપુરમાં અમે આજે આ તિરંગા યાત્રા કાઢી એમાં નામી અનામી સૌ સમગ્ર તાલુકાની જનતાએ જોરદાર સમર્થન આપ્યું એ બદલ સર્વને હું આભારું છું. જય હિન્દ, જય ભારત.